હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં. આજે હું ફ્લિક્સ કટ કરવાની છું, જે મેં નેટમાં જોયેલું હતું આનું ટ્યુટોરિયલ કે કેવી રીતના ફ્લિક્સ કટ કરાય ખુદની. તો બસ એ જોઈને ઇન્સ્પાયર થઈને એનાથી આજે મેં અખતરો કરવાનો વિચારી જ લીધો. ફાઇનલી ઓલરેડી મારી જે ફ્લિક્સ કટ કરેલી હતી એ મોટી થઈ જ ગઈ હતી, તો મેં જે ટ્યુટોરિયલ જોયું હતું એના ઉપરથી થોડું આપણે વી શેપમાં હેર લઈ બંને સાઈડથી વચ્ચે પાથી પાડી અને વાળ આપણે જેટલા કટ કરવા હોય એ પ્રમાણે કટ કરી દેવાના. અને એક સાથે હેર કટ જાજા બધા નહીં કટ કરીએ, થોડા થોડા કરશું. પહેલાં થોડા કરશું, પછી થોડા કરશું, પછી થોડા કરશું. જેમ જોતા જશે એ રીતે કટ કરશું, એક સાથે કરશું. અને જો વધારે પડતા કટ થઈ ગયા એના કરતાં બેટર છે થોડા થોડા કરશું. એના પછી તમે જેમ જોઈ શકો છો એમ એમાંથી પણ થોડા સાઈડ સાઈડમાં વાળ કટ કરી અને વચ્ચેના થોડા વાળ લઈ અને એને પણ થોડા વધારે કટ કરશું. જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મને થોડા ઓછા લાગ્યા તો તમે ફરી ટ્રાય કરી, ફરી થોડા કટ કર્યા અને બસ પછી હું એને સેટ કરીશ. એમાં વિડીયોમાં ટ્યુટોરિયલમાં એવું બતાવેલું હતું કે આવી રીતના વાળને તમે લઈ અને તમારે આવી રીતના એને કટ કરવાના, તો આપણે પણ એવી રીતના કટ કરી દીધા. એવી રીતના થોડી વાર કટ કર્યા પછી વચ્ચેના જે થોડા વાળ હશે એને આપણે ફરીથી લેશું અને એને પછી આપણે થોડા કટ કરશું. તમારે જે રીતે કરવા હોય, તમારે જેટલી લેન્થ હેરની રાખવી હોય ફ્લિક્સની એ પ્રમાણે કટ કરવા. મારે જે પ્રમાણે જોતા હતા એ પ્રમાણે હું કટ કરું છું, એટલા માટે તમે પણ ચેક કરીને કરવા. એ કટ થઈ ગયા પછી કંઈક વાળ આવી રીતે લાગે છે. તમારે જેટલી તમારી ફ્લિક્સની લેન્થ જોતી હોય એ પ્રમાણે કટ કરવા. એના પછી જે સાઈડમાં હેર કરેલા હતા એ વાળા હેર આપણે લઈ અને એના આગળના માપથી એના કટ કરી લેશું. જો તમને જોતા સમજાય તો સમજો, બાકી આપણે યુટ્યુબમાં પ્રોફેશનલ ફ્લિક્સ હેર કટ એવું કરીને સર્ચ કરીને હેર કટ કરી લેવા. મેં એમ જ કર્યું હતું, તમારે એમ જ કરી લેવું. આ તો જસ્ટ તમને આઈડિયા આવે કે એવું આપણે કંઈ જોયેલું હોય યુટ્યુબમાં, નખતરો કરવો હોય તો થાય ખરું. આપણે થોડું ઘણું કામ કરી સરખી રીતે તો એ પ્રમાણે થઈ જાય, વાંધો ન આવે. એના પછી આગળ વધીએ, પાછા આપણે થોડા હેર લેશું અલગથી. આપણા જે હેર છે એમાંથી પાછા થોડા ફ્લિક્સ માટેના હેર અલગ લેશું. બંને સાઈડથી સરખું જ માપમાં આપણે હેર લેશું અને આ ફ્લિક્સ તમે તમારી રીતે લઈ શકો છો. જાજા ગ્રોથમાં જોતી હોય તો એ પ્રમાણે, મીડિયમ મારી જેમ જોતી હોય તો એ પ્રમાણે, અને હજી આનાથી પણ ઓછી તમારે જોતા હોય હેર ફ્લિક્સના તો એ પ્રમાણે તમે લઈ શકો છો. પછી એને આપણે કટ કરી લેશું. પાછા આપણે આગળ જે પ્રમાણે હેર હતા એની રીતે એની લાઇનમાં આવતું હોય એ પ્રમાણે કટ કરશું. તમે જોતા જાજો સાથે. તો ફાઇનલી મારી ફ્લિક્સ કટ થઈ ગઈ છે. આમાં મોઢું કરીને જોઈ લેવાનું, આપણને સારું લાગે છે, મને બરાબર લાગ્યું. તો એના પછી હવે આપણે ફ્લિક્સને સેટ કરશું. અગર તમે આ રીતની ફ્લિક્સ કટ કરશો તો તમારે એને સેટ કરવી જ પડશે. એવું પણ બને કે તમે એ બે ત્રણ દિવસે પણ કરવી પડે. અગર એમને રહેતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, ન રહેતી હોય તો કરવી પડે. તો એના માટે મેં લીધું, મારી પાસે જે ફિલિપ્સનું સ્ટ્રેટનર હતું એ સ્ટ્રેટનર લીધું. એમાં મેં મીડિયમ હીટ ઉપર રાખી જે પ્રમાણે ફ્લિક્સ કટ કરેલી હતી એ પ્રમાણે જ મેં એને સેટ કરી દીધા. અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમે શું આવી રીતના યુટ્યુબમાંથી જોઈને કોઈ પણ વસ્તુનો અખતરો કર્યો છે, અને કર્યો હોય તો એની સ્ટોરી મને કોમેન્ટમાં કહેજો. હવે આપણી ફ્લિક્સ થઈ ગઈ છે એકદમ સેટ અને હવે આપણે હેર ઓપન કરીને જોઈ લેશું કેવું લાગે છે. અને જો તમને આ વિડીયો ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ ફ્લિક્સ મારા ઉપર કેવી લાગે છે. મળીએ બીજા વિડીયોમાં. તડા.